ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લાના અનેક શહેરોમાં વેપારીઓ દ્વારા પતંગ અને દોરીના સ્ટોલ લગાવી દીધા છે, પરંતુ આ વખતે દિયોદર શહેરમાં પરીક્ષાની તારીખ નક્કી ન થતાં વિદ્યાર્થીઓના એક ગ્રુપ દ્વારા બેકારીમાં રોજગારી મળી રહે તે માટે સ્ટોલ લગાવ્યા છે. દિયોદર જૈન દેરાસર સામે ઉત્તરાયણના 15 દિવસ પહેલા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓના એક ગ્રુપે પરીક્ષાની કોઈ તારીખ નક્કી ન થતાં બેકારી વચ્ચે રોજગારી મળી રહે તે માટે પતંગ અને દોરીનો સ્ટોલ લગાવ્યા હતા અને 1000 રૂપિયાનું રોકાણ કરી પતંગ અને દોરી ખરીદી બજારમાં સ્ટોલ લગાવ્યા છે. પરંતુ આ વખતે કોરોના વાયરસનું ગ્રહણ લાગતા બજારમાં ઘરાકી નહીવત જોવા મળી રહી છે અને પતંગ રશિયા પણ ખરીદી કરવાના આવતા હોવાથી વિદ્યાર્થીઓની રોજગારી બેકારી તરફ ધકેલાતી હોવાનું દેખાઈ રહ્યું છે. આ બાબતે વિદ્યાર્થી દશરથ ઠાકોરે જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાની વિદ્યાર્થીઓ તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ પરીક્ષાની કોઈ તારીખ નક્કી ન થતાં વિદ્યાર્થીઓ બેકાર બેઠા હતા. આ સ્ટોલ અમે વિદ્યાર્થીઓ બધા ભેળા થઈને મૂકેલ છે અને કોઈ વિદ્યાર્થીઓ પોલીસની તૈયારી કરે છે, કોઈ સચિવાલયની તૈયારી કરે છે. હાલ કોરોના મહામારીના કારણે પરીક્ષાઓ કોઈ ડિક્લેર નથી થતી, એના કારણથી હાલ બધા વિદ્યાર્થીઓ બેકાર હતા, એના કારણથી આ સ્ટોલ મૂકેલ છે. અને વત્તા હાલ કોરોનાની મહામારીના કારણે હાલ પણ કોઈ ગરાગી જેવો માહોલ બજારની અંદર નથી. આમાં પણ નિરાશા આવે એવો વારો લાગી રહ્યો છે અમને. આમાં પણ કોઈ જાતનું લાભ મળે એવું લાગતું નથી, શક્યતાઓ નથી, બિલકુલ નહીવત ભળાય છે બરાબર. એટલે હાલ બધા વિદ્યાર્થીઓ હાલની તારીખમાં બિલકુલ બેકાર છે. પરીક્ષાની રાહ જોઈને બેઠા હતા, પણ નવરા હતા એટલે સ્ટોલ કરવાનું વિચાર્યું છે બધી અને વિસ્ટોલ કર્યો છે, પણ એની અંદર કોઈ હાલની તારીખમાં કોઈ ગરાકી જેવો માહોલ નથી.